હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ સાહિત્યસભર એવી યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટેગેમાં મિત્રો કરણ ગેહલાની સિરીઝ ચાલુ છે આઠમું પ્રકરણ આપણે આવી ચૂક્યા છીએ ઓરિજિનલી કરણ ગેહલો અઢારસો છાસઠમાં નંદશંકર મહેતા દ્વારા ત્રીસ વર્ષની ઉંમરે એક અંગ્રેજ અધિકારી રસેલ સાહેબના કહેવા પરથી લખાયેલી આ રસેલ સાહેબે આ નોવેલ લખવા માટે એક અંગ્રેજ લેખક કે જેમનું નામ સર વોલ્ટર સ્કોટ અને તેમની કૃતિ ઈવાન હોઈ અઢારસો ઓગણીસ પરથી પ્રેરાઈને નંદ લખવા માટે કહેલું તો ચાલો જમાણીએ પ્રકરણ આઠ બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણરાજા ફુલારાણી તથા મહેલના સગળા લોકો અને પાટણના સરળ રહેવાસીઓ છૂટ્યા તેથી બેસતા વર્ષને દાહાણે સગડે આનંદ આનંદ થઈ રહ્યો ઘેર ઘેર ખરી દિવાળી તો તેજ જ દહાડે થઈ અને લોકો ઘણા ઉમંગ થઈ સવારના પહોરમાં એકબીજાને જુહાર કરવાને વહણી લેવા તથા અન્યને ભેટ લેવા ઘણા ઊંચા વસ્ત્ર પહેરીને નીકળ્યા તે વખતે પોતાના મહેલમાં હરપાળ તથા શક્તિદેવી ઉલ્લાસથી વાત કરતા હતા રાજાના દરબારમાં જવાની તૈયારી કરવામાં પડ્યા હતા તથા કરણ રાજા જો કંઈ ઇનામ આપવાનું કહે તો શું માગવું તે વિશે ખાનગી કોષ્ટી કરતા હતા આશરે દહોડ દહાડે દરબાર ભરાવા લાગ્યો દશેરાને દહાડે જેઓ મળ્યા હતા તેઓની સાથે આ વખતે પૂરના મુખ્ય વેપારીઓ તથા બીજા શ્રીમંત લોકો પણ દરબારમાં બિરાજેલા હતા હરપાળ પણ ઘણા બકાદાર લુગડા પહેરીને આવ્યો અને તેને રાજાને પોતાના જમણા હાથ તરફ પાસે બેસાડ્યો જુહારનું તથા તે દહાડાનું બીજું કામ થઈ રહ્યા પછી કરણે હરપાળ તરફ જોયું તેણે જે મહાભારત કામ કીધું તેને માટે તેને શાબાજી સાથે ઉપકાર માન્યો અને એ કામનો ઘટતો બદલો તો તે આપી શકે તેમ ન હતું તથા જે કંઈ મેં માગે તે ઘણી ખુશીથી તેને આપી દેવાનું તેને કબૂલ કર્યું હરપાળે ઉઠીને રાજાને સષ્ટાંગદંડ વચકી દા અને હાથ જેટલું અને હાથ જેડે જોડી જેટલું માગી લીધું કે એક કર જેટલા ગામ ઉપર તોરણ બંધાય તે સગળા મને ઈનામો આપવા હરપાળ આટલું જ માગશે એમ કરણને આશા ન હતી તેથી વધારે ઇનામ માગી લેશે તેમ તેને ફિકર હતી પણ હમણાં જ્યારે તેને હડપાળની વિનંતી સાંભળી ત્યારે તે ઘણો જ ખુશ થયો અને એક રાતમાં તો ઘણા થોડા કામ ઉપર તોરણ બંધાઈ શકશે એમ ધારી તેની તેણે અરજ તરત કબૂલ કરી દરબાર બરખાસ્ત થયા પછી હડપાળ પોતાને ઘેર ગયો અને જે સગડું બન્યું હતું તે પોતાની બહુને કહ્યું હવે રાત્રે જેમ બને તેમ ગામો ઉપર તોરણ બાંધી શકાય એવી ગોઠવણ કરવાના કામની વાસ્તે એકલી શક્તિ દેવી વસ્ત હતી પણ માત્ર તેમનાથી જ તે કામ મન માનતી રીતે થઈ શકશે એવો પાકો ભરોસો સાર આવ્યો નહીં થોડો વિચાર કીધા પછી તેને બાબરો ભૂત યાદ આવે જ્યારે જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું ભૂતે કબૂલ કર્યું હતું અને વળી જો તેને કંઈ કામ આપવામાં સોંપવામાં નહીં આવે તો તેને ખાઈ જશે એવી તેની સાથે શરત થઈ હતી તેથી બાબરાને એકદમ બોલાવી મંગાવી તેને પણ શક્તિ સાથે સામેલ રાખવો એવો તેણે ઠરાવ કર્યો હતો બાબરાનું ધ્યાન ધરતા જ તે તુરત હરપાળ આગળ આવી ઊભો રહ્યો અને સકળી વાત સાંભળી લીધી એક તો તે હરપાળને પૂરતી મદદને કરવાની બંધાયેલો હતો અને બીજું તે તેને વધારે મદદ કરવાથી કરણનું નુકસાન વધારે થશે એમ તેના માનનો ધારેલો વેર કંઈક લેવાશે એમ બંને વિચારથી તે ઘણો ખુશ થયો અને દીવા થતે પોતાની સાથે બીજા મદદગાર ભૂતોને લઈને હાજર થવાને વચન આપ્યું કબૂલ કીધેલ વખતે તે સવા લાખ ભૂતને તેડી આવ્યો અને શક્તિદેવીને સાથે લઈને તે સગડા તોરણ બાંધવા નીકળ્યા બીજે દહાડે સવારે કરણે પોતાના પ્રધાનને એક સાંગળી આપીને કેટલા ગામો પર તોરણ બંધાય તેની તપાસ કરવાને મોકલી આગળ જતાં માલુમ પડ્યું કે પહેલું તોરણ પાટડી ઉપર રાતે નવ વાગે બાંધ્યું અને પછી તેના તાબાના રશ્ય ગામો ઉપર તોરણ બાંધ્યા અને સવારના ચાર વાગતા સુધીમાં કુલ બે હજાર ગામો પર તોરણ બાંધાયા પ્રધાન વડો ઘણો ગભરાયો અને ધાર્યું કે આ તો હરપાળ ગજબ કર્યો તેણે તે ગામોની એક ટીપ કીધી અને કરણને આપી એ ટીપ વાંચીને તે તેને જે કૃષ જેને જે ક્રોધ ચડ્યો તથા આશ્ચર્ય લાગ્યું તેનો વિચાર માત્ર કરી લેવો બે હજાર ગામ ઇનામમાં આપવા શું ભાભરા ભૂતને કાઢવાની બે હજાર ગામનું ઇનામ અરે કેશવને મારતા તો બે કોડીનો પણ ખર્ચ થયો નથી અને તેના મરી ગયા પછી તેના ભૂતને બહાર ગામ કાઢવાને આટલી મોટી બક્ષિશ કરવી ગુજરાતના કોઈપણ રાજાએ આટલી મોટી જાગીર કોઈને આપી નથી કોઈ પણ રાજાએ પોતાના પ્રાણ બચાવનારને પણ આટલું મોટું ઇનામ આપી દીધું નથી તો આજે એક પ્રેતને બહાર શહેર બહાર કાઢવાને મારે આટલું ઇનામ આપવું પડે છે શું વચનથી બંધાયું છું હું વચનથી બંધાયેલો છું મેં મારો કોલ આપ્યો છે અને રાજાનું વચન કદી મિથ્યા ન થવું જોઈએ વળી હરપાળ મારી માસીનો છોકરો છે તેને આપવાથી મને જરા સંતોષ થાય છે હવે ગમે તેમ મન વાળ્યું ખરું પૂછો તો મારા દહાડા જ વાંકા બેઠા છે અને મારા સગળા ગ્રહોએ ગામ જવા માંડ્યું છે મારી દૂરદર્શો થવાનો સમય પાછો આવતો થાય જાય છે હશે વધારે વિચાર કરવાથી સારું ફળ નથી માટે બક્ષિસનામા પર સહી કરી મહોર કરી આપવા તે જ દહાડે રાત્રે કરણ જ્યારે ફૂલા રાણીના મહેલમાં ગયો ત્યારે તેની ઉદાસ વૃત્તિ જોઈને રાણી જ દિલગીર થઈ ભૂતનો ઉપદ્રવ મટવાથી તે ઘણી ખુશ હતી અને આ રાત તેને તેની ધણી સાથે આનંદમાં વિતાવવાનો કાઢવાનો ઠરાવ કીધો હતો પણ કરણના મોઢાએ તેના ઉલ્લાસ ઉપર ટાઢું પાણી રેડી દીધું પોતાના સ્વામીની આટલી દીર્કિલોનું શું કારણ છે તેની તાજવીજ રાણીએ કરવા માંડી પણ ઘણા એક વખત સુધી કારણે તેની આગળ પોતાનું મન ખોલ્યું નહીં પણ સ્ત્રી હટ આગળ પુરુષ ઘણીવાર લાચાર થઈ જાય છે એમ કરણ પણ આ વખતે થયો તેને પોતાની મરજી ઉપરાંત દેવીની સ્ત્રી આગળ પોતાના ખેદનું ખરું કારણ બતાવવાની જરૂર પડી ફુલાદેવી સગળી વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામી પણ રાજપૂતાની દાય પણ અને સમયસૂચકતાને માટે પ્રસિદ્ધ છે તેને એક તુરંત ઉપાય સૂચ્યો અને તે બોલી મારા સ્વામી તમે જરા પણ એ વિશે ફિકાર રાખશોમાં હું હરપાળની દૂરની સગી થાવું છું તે મને બેન કહે છે માટે આવતી બળવે જ્યારે તે મને રાખડી બાંધ તેને રાખડી બાંધીશ ત્યારે તેમાંથી ઘણા એક ઘા માગી લઈશ કારણ આ તદ્દી સાંભળીને હરખાવે તો ખરો પણ તેને લાગલું જ યાદ આવ્યું કે હરપાળ તો કાલે સવારે પાતળી જાય છે અને ત્યાંથી તે પાછો ચડવાનું આવવાનો નથી ફૂલા રાણીએ આ પણ તેની ચિંતા મટાડી તેના પોતાના ચા બોલાવી ચાકરને બોલાવી પોતાનો રથ જોડાવી મંગાવ્યો અને લુગડા પહેરાઈ કરેના પહેરી તેમાં બેસી હરપાળના મહેલમાં ગઈ હરપાળ તે વખત જાગતો હતો અને તેની સાથે મુલાકાત સહેજે થઈ માહે માહે ખબર અંતર પૂછીને બાબરાબુદ્ધને કાઢી તેને મહાવેદનામાંથી ઉગારી તેને વાંચતે તેનો ઘણો જ ઉપકાર માન્યો આગળ વાતચીત કરતા જ્યારે ફુલારાણીને જણાવ્યું કે હરપાળ બીજે દહાડે સવારે પોતાના ઇનામી ગામ ઉપર જનાર છે ત્યારે તે બોલી ભાઈ તું તો જાય છે પછી મારી કોણ બરદાશ્ત રહેશે મારા બાપને તો મરી ગયા છે તે તું જાણે છે આખા જગતમાં મારો પિહરનો સગો માત્ર તું જ છે માટે જ્યારે તું જઈશ ત્યારે તે તરફનું કામ કોણ કરશે તથા તે તરફનો વ્યવહાર કોણ સાચવશે મારે માટે ભાઈ જતાં પહેલાં મારો કંઈ બંદોબસ્ત મારા ખરજને મસ્તે કંઈ કરતો જ આ સગડું સાંભળી હરપાળ ઘણું ગુંચવાયું પણ લાચાર તે હવે શું કરી શકે તેને તેને પહેલાંથી જ બહેન કહેલી એટલે હવે સગપણનો ઇનકાર પણ કેમ કરાય અને તેથી વ્યાજબું માગણું આપ્યા વિના કેમ જવાય માટે જીવ કઠણ કરીને તેથી ઉઠી એક કાગળ પર લખવાના બીજા સાધન લઈ આવ્યો અને ભાલના પાંચસો ગામ તેને વાસ્તે લખી આપ્યા પુલરાણી પક્ષીસનામું લઈને થોડી વાર બેસી વિદાય થઈ અને કરણ આગળ કરણને કાગળ આપ્યો બે હજાર ગામોમાંથી પાંચસે પાછા આવ્યા એટલા ઉપરથી કંઈ સંતોષ માનવા જેવું હતું ખરું પણ પંદરસો ગામો ગયા તે કંઈ થોડું નુકસાન ન હતું હવે બીજો કંઈ ઉપાય ન હતો તેની તેણે જેમ તેમ મન વળાવી ફૂલા સાથે રાત કાઢી તે વખતે હરપાળ તથા શક્તિ ઘણા ઊંડા વિચારમાં પડ્યા હતા બાબરા ભૂતને કંઈ કામ સોંપવામાં ન આવે તો તેને ખાઈ જાય તેવી તેને શરત કીધી હતી માટે પાટડી જતા પહેલાં એવું કામ તેને સોંપવું જેનો પાર જ આવે નહીં તે શું આપવું તે બાબતે તેનો વિચાર કરતા આખરે શક્તિને એક યુક્તિ સુધી તેણે બાબરા ભૂતને બોલાવા અને હરપાળને કહ્યું બાબરો તુરંત હાજર થયો અને એક મોટો લાંબો વાંસ લખવાને શક્તિએ હુકમ કીધો ભૂત એવો એક વાંસ તુરંત લાવ્યો તેને ભોંમાં દટાવ્યો અને તે ઉપર ચડવું અને પાછા ઉતરવું પાછું ચડવું અને પાછું ઉતરવું એ પ્રમાણે કર્યા કરવાને તેને ભૂતને હુકમ કીધો અને ફરમાવ્યું કે જ્યારે એમ ચડ ચડ ઉતર કરવાનું કામ પૂરું થાય ત્યારે બીજું કામ લેવાની મારી પાસે આવજે એ પ્રમાણે બાબરા ભૂતનો નિકાલ થાય મિત્રો આ જે સબ પ્લોટ છે એ અરેબિયન નાઇટ્સના જીન જેવો છે કે જે ચિરાગમાંથી જીન નીકળે એટલે એને કંઈ ને કંઈ કામ બતાવવું જોઈએ નહીં તો એ તમને ખાઈ જશે તો આ અહીંયા મને લાગે છે ત્યાંથી પ્રેરાઈને કોપી પેસ્ટ કરીને અહીંયા સબ પ્લોટ મૂક્યો છે બાકી મૂળ કથામાં આનો કોઈ રોલ હશે નહીં એ વાત બન્યાને અને એક મહિનો વીતી ગયો હવે છેક કરણ છેક નરવો પડ્યો હવે તેને કંઈક અગત્યનું કામ કરવું રહ્યું નહીં તેથી તેના મનનું જોર તેના શરીર પર ચાલ્યું અને તે તેની મનોવૃત્તિઓ સગડી સગડી પ્રબળ થઈ પોતાના રાજ્યની ટૂંકી મુદતમાં જે જે કામો તેણે કીધા હતા તેના પર વિચાર કરવા લાગ્યો અને વસ્તાઓ પસ્તાવાનો કીડો તેના કલેજામાં પેદા થયો અને તેને ધીમે ધીમે કોતરવા લાગ્યો તેને ખાવું પીવું તથા બીજી જરા પણ ગમે નહીં નિદ્રા આવે નહીં અને જો થોડીવાર કંઈ ભાંગી તૂટી ઊંઘ આવે તો ઘણા એક ભયાનક સ્વપ્ન આવી ઊંઘ તથા આરામનું ખંડન કરે દશેરાની રાત મંત્રીઓ તથા તેઓને પેલો આપેલો કોલ દીધેલી શિખામણ ગુંજ મળતી વખત પહેલાનો દેખાવ અને શહેરના આગળ તેને તથા આખા રાજ્યને તેને દીધેલો શ્રાપ તેની બળતી વખતની ચીજ તથા સાંભળવામાં આવતી એવી કલ્પના કેવળ બાબરોભૂત કેશવ જે છે બાબરો બાબરોભૂત થઈ ફૂલા રાણીને વળગ્યો તથા આખા ભારે ઉપદ્રવ કીધો તે એક તે સગળું વારે વારે અનુક્રમે તેના મનમાં રાત દાડો આવ્યા જ કરતો હતો રોજ રોજ જ્યારે મધ્યરાત્રિ મનના ઉકળાટથી તથા ઊંઘના આવવાથી ઉત્પન્ન થતી અકળામણથી અડધો ઊંઘતો અડધો જાગતો સૂતેલો તે વખતે કેશવ તથા ગુણસૂત્રી બંને તેની આગળ જાણે ઊભા રહેતા અને જે દુષ્ટ કામોથી તેનો પ્રાણ ગયો તેને વાસ્તે તેનો તે રાજા એટલા તો ઠોક પાડતા કે તેને આંખે શરીરે ઝરી છૂટતી બધું અંગ ઠંડુગાર થઈ જતું અને શુદ્ધિ આવતા તે પશ્ચાતાપ થતાં અંત ભારે કષ્ટ થતું તેથી તેની તો કલ્પ તેની તો તેની કલ્પના જ માત્ર થઈ શકે એવું મહાભારત દુઃખ તેને સહેવું સહેવું પડ્યું અને તેની અસર તેના શરીર તથા મન પર જણાવી આવી આગળ જતા જેનું જેનું જે બળવાન શરીર હતું ધીમે ધીમે ઘસાવા લાગ્યું તેનું લોહી જે લાલચોળ હતું તે ફીકું પડવા લાગ્યું તેના ગાલ બેસી ગયા તેની આંખો ઊંડી ખાડામાં બેસવા લાગી અને તેનો ચહેરો આગળ જે નિશ્ચિંત તથા હસમુખો હતો તે ઉપર ચિંતા આવી બેઠી અને તે ઊંડા વિચારમાં પડેલો હોય તેમ હંમેશા દેખાવા લાગ્યા તેની રાણીઓએ તેને અંગ મોહથી ચતુરાઈથી તથા બાહ્ય વસ્તુઓના સહાયતાથી દિલગીરીમાંથી કાઢવાને ઘણા પ્રયત્નો કીધા પણ સગળા વ્યર્થ ગયા તે રૂપસુંદરીને વાસ્તે તેના ઉપર આ સગડું દુઃખ આવી પડ્યું અને જેને વાસ્તે તેને આ લોકમાં અબજસનો ઘાંસડો બાંધ્યો તે પોતાના રાજ્યને તથા શરીરને જોખમમાં નાખ્યું તે જે રૂપસુંદરીને વાસ્તે પોતાના અમર આત્માને અક્ષય દુઃખમાં દહડા નાખ્યો અને લક્ષણ ભંગોર જગતમાં હલકી જાતનું અનિશ્ચિત સુખ મેળવવા પરલોકમાં સર્વો સર્વોત્કૃષ્ટ અમર્યાદ અનંતકાળનું સુધી પહોંચે એવા અચળ સુખ પરથી હાથ ઉઠાવ્યો તે રૂપસુંદરીને પણ એક ખૂણામાં રહેવા દીધી અને તેની અપ્સરા જેવી કાંતિ તથા પરી જેવા વદનને જોવાથી તેને જે અપાર સંતોષની આશા રાખતો હતો તે પૂરી ન પડતા પૂરતી તે નજરે પડતા બલકે તેનો વિચાર મનમાં આવતા જ તેનો ઘણો અસંતાપ થવા લાગ્યો ઉપજવા લાગ્યો હાય હાય રૂપસુંદરી આજની રૂપસુંદરી રાજાની સાથે સમાધાન કરતી વખત હતી તેણે જે મોટા મોટા સુખની જે આશા આપી હતી તથા પોતાના પટરાણી કરવાનું જેને વિચાર વચન આપ્યું હતું તો સગળું પાણીના પરપોડાની પેટે ફૂટી ગયું તું રાજમહેલના એક ખૂણામાં પડી રહી અને રાજાએ તેને મન તને મને ન માની એટલે આખા મહેલમાં તું શૂન્ય જેવી થઈ પડી માણસનું મન કેવું અચળ કેવું ચળ તથા અનિશ્ચિત છે જ્યાં સુધી તેને કાંઈ વસ્તુ મળતી નથી મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેનો અતિ ઘણો મોહ રહે છે અને તેને મેળવવાને તન મન અને ધન સગડું અર્પણ કરવાને તૈયાર થાય છે અને મળ્યા પછી કેવું જતન કરી કેવો ઉભો કરીશ તે વિના મારાથી એક ઘડી પણ જીવાશે નહીં અને આટલા દાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય એવા અનેક વિચાર કરે છે પણ તે એકવાર મળી એટલે તેને તુચ્છ જેવી તેને દેખાય છે તેની કિંમત પાણીના રેલાની પેઠે ઉતરી જાય છે અને તે આગેથી હીરો દેખાતો હતો પણ પાસેથી આવવાથી તેને કાચનો કટકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે અને તેમ એક નાનું છોકરું રડીને રમકડું લે છે અને મૂકીને બીજા લેવાનું કરે છે તેમ તેનું મન એક વાત તે વાત પરથી બીજી વાત ઉપર દોડે છે એ પ્રમાણે ફોકટ શ્રમ કરવામાં તેનું આખું આયુષ્ય વહી જાય છે અને જે સુખ મેળવવાને તેનું આયુષ્ય તેનો અમૂલ્ય અવતાર અર્પણ કરે છે તે સુખ એક ભૂતના તાપણાની પેઠે આગું ને આગું જતું જાય છે કાન રાજાને એ પ્રમાણે જ થયું તેની જિંદગીના રસ્તા પર તોફાન તથા નકાર આગળ આવવાના છે એમ તે જાણતો ન હતો તો પણ તેનું દરદ તેને હમણાં લાગતું હતું તે એટલું તીવ્ર હતું કે પોતાની જિંદગીથી છે કંટાળી ગયો અને દુઃખની સામા થવાની તથા તેને પાછું હડસેલવા અને જુવાનીમાં જે ગુણ હોય છે તેમાં દેખાય દબાઈ ગયેલું તેથી તે પૂર્વે કેટલાયક રાજાઓને કીધું હતું તે પ્રમાણે દુનિયાનો ત્યાગ લઈ કોઈ પવિત્ર સ્થળે જે એકાંતવાસ કરી જગતની ચિંતાથી વિરક્ત થઈને પરમેશ્વરની ભક્તિમાં બાકી રહેલું અવરદા કાઢવું એવો એને નિશ્ચય કર્યો પણ હજુ તેનું મન સંસારની માયામાં જાળ માયાની જાળમાંથી છૂટું થયું ન હતું હજી તેની સંસારની મોહથી કાયર થયો ન હતો હજુ તેના મનમાં રાજપાટ ચલાવવાની વિષય આદિ ભોગવવાની ઈચ્છા પ્રબળ હતી તેથી દુનિયાનો ત્યાગ તેનાથી થયો નહીં હમણાંનું દુઃખ જલ્દીથી જતું રહેશે આગળ ઘણું સુખ મળશે થશે અને મનને જે વિશે અંધકાર હમણાં આવીને ઠરેલો છે તે વેરાઈ જઈને ત્યાં ભરપૂર અજવાળું પ્રકરશે તેવી તેની આશા હતી અને એ આશાને જોશી લોક ઉત્તેજન આપતા હતા તેના મહેલમાં રોજ જોશીઓના ટોળે ટોળા આવતા હતા અને તે લોકોની કમાઈ તે વખતમાં એટલી તો વધી ગઈ હતી કે સગળા બ્રાહ્મણો તથા જાતિઓનું મન બીજી વિદ્યાઓ પડતી મૂકી તો જ્યોતિષશાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કરવા ઉપર દોડ્યું અને તેની જન્મોતરી જોવાતા 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 તેના ઘણા હાથમાં જવાથી ફાટીને ચેથરા જેવી થઈ ગઈ હતી અને અગર જો કોઈ વૈદ્ય અથવા સુરૈયો તે ફાટેલા કાગળને વાસ્તે એક પૈસો આપતા પણ આજ આંચકો ખાય તો પણ જોશીઓને સ્વાર્થરૂપી ચશ્મા તેઓના આંખે પહેરેલા પહેલે તેથી તેઓ અને તો તે ચિથરિયા કાગળના કટકામાં કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ રાજા કરણ જેટલી ઉદારતા રાજા વિક્રમ જેટલો પરોપકાર અને યુધિષ્ઠિર જેટલી સત્યતા ભીમ જેટલું અંગબળ અને અર્જુન જેટલું પરાક્રમ દેખાતું હતું જ્યારે પણ ઘણા માણસો એકની સાથે એક વાત કરે છે એક વાતને કહ્યા કરે છે ત્યારે તે છેતરા છેતરાઈને સાચું માને એમમાં કઈ ઘણું આશ્ચર્ય નથી દુનિયામાં ઘણી એક વાતો ઘણા કહેવા પરથી સાચી મનાય છે અને તેઓ જ્યોતિષશાસ્ત્ર સાચું માને તેઓ ઉપર આધાર આધાર ઉપરથી એવી કહેલી વાત સહેલથી માન્ય કરે એમસી ન હોય વળી તે વાત આપણને અનુકૂળ હોય તથા માનવી ગમે તે ઉપર પ્રતિકૂળ તથા માનવાને અણગમો થાય તેવી વાત કરતાં આપણો વધારે જલ્દીથી વિશ્વાસ બેઠે છે તેથી કરણ રાજાએ જોશીઓના કહેવા ઉપરથી ઉપર ભરોસો રાખ્યો તથા તેઓના વચન સાચા માનીને ખોટી આશાથી તેને પોતાના મનને દિલાસો આપે કીધો અને મહારણો થાક તથા તરસથી કષ્ટાતો મુસાફર મૃગજળ જોઈને પાણીની આશા રાખી ચાલ્યો જાય છે તેમ કારણ રાજા એ આગળ આગળ ઉપર સારાની ઉમેદ રાખી સંસદરૂપી પ્રવાસમાં શાંત મનથી ચાલવાનો નિશ્ચય કર્યો પણ રાજા અંતરગ્રહ પ્રસાદ કેળો હજી જીવતો હોય તો તેને નિરંતર કોતરી ખાતો હતો તથા દુષ્ટકર્મનો અગ્નિ તેનામાં હોલવાયો ન હતો તે તેના શરીરમાં બાળ્યા જ કરતો હતો તેનો ઉપાય જોશીઓના હાથમાં ન હતો જોશીઓનું કામ ભવિષ્યને લગતું હતું વર્તમાનને લગતું ન હતું તેથી જોશીઓ સિવાય બીજા લોકોનું પણ તેને કામ પડી દરરોજ પુરાણીઓ તેના જેવા જેવી અવસ્થામાં આવી પડેલા તથા ત્યાર પછી સુખ થયે સુખી થયેલા રાજાઓના કથા દ્રષ્ટાંત રૂપે ઉપદેશ આપી દિલાસો આપતા હતા પવિત્ર વેદનો શબ્દ કાને પાત્ર પડે તેથી અઘોર પાપ સુખા વાંસની પેઠે પડી જાય છે તથા મુક્તિ થાય તેવો ભરોસો આપીને વેદિયા બ્રાહ્મણો તેના મહેલમાં વેદના પરાયણ કરતા હતા અને શાસ્ત્રી લોકો બ્રહ્મહત્યા સુધીના પાપના જુદા જુદા પ્રાયોશિતો બતાવી તે પ્રમાણે રાજા પાસે કરાવી ઘણા પૈસાઓ તેની પાસે કઢાવતા હતા ગોદાન પ્રજાપાત્ય આદિ બીજી ઘણી દક્ષિણા પ્રમાણને મળવા લાગી એટલું કદા પછી રાજાને શાંતિ થઈ નહીં અને તેથી ધીમે ધીમે તેનો વિશ્વાસ રાજ શાસ્ત્રના ઉપાયો પરથી ઉઠવા લાગ્યો જે જોઈને બ્રાહ્મણો ઘણા ગભરાયા અને આવો જ વખત જતો રહેશે તે ફરીથી પાછો આવવાનો નથી એમ જાણીને તેઓ ઘણા ચિંતા દૂર થયા અને તે વખતે થોડા એક વૃદ્ધ બ્રાહ્મણો રાજા પાસે ગયા અને જે જે ક્ષેત્રો તથા પવિત્ર સ્થળો શાસ્ત્રમાં કહેલા છે તથા લોકો મનાય છે તે સગડાના મહાત્મા કહી સંભળાવ્યા અને અંતે એવું કે એવું કહ્યું કે કાશી ગયા પ્રયાગ વગેરે બીજા ક્ષેત્રો તો ઘણા દૂર પડ્યા છે અને ત્યાં આપ જેવા રાજાઓને જવાય એવું નથી તેથી આપણા રાજ્યમાં તથા પડોશમાં સરસ્વતીને કાંઠે શ્રી સ્થળ એટલે કે સિદ્ધપુર ક્ષેત્ર છે તેનો મહિમા ગણો છે અને માટે ત્યાં જઈ જ સરસ્વતીમાં સ્નાન કરવું અને દેહ સુધી પ્રાયશિત કરી રુદ્ર મહાકાળેશ્વરના દર્શન કરવા એટલે દેહનું સાર્થક થશે તથા મુક્તિનું સાધન મળશે એટલું જ નહીં પણ હાથમાં આપણા મન વિશે જે ઉકળાટ છે તે શાંત થઈ જશે અને સ્વચ્છ તથા નિર્મળ થશે થોડીવાર રાજધાનીમાં બહાર જવાથી રાજ્યને કંઈ નુકસાન થવાનું નથી તેથી તમારી સલાહ જો માન્ય કરો તો શ્રી સ્થળની યાત્રાઓ જાઓ યાત્રાઓમાં દેવદર્શનથી જે લાભ થાય તે કોરે મૂકીએ તો પણ તેની મન પરથી ઘણી અસર થાય છે જુદી જુદી યાત્રાઓના મહિમા યાત્રાનો લોકો સાંભળ્યા હોય છે તેથી તેઓને આગળથી જ નક્કી હોય છે કે જ્યાં જવાથી આપણા સઘળા પાતકોનો નાશ થાય મિત્રો અહીંયા બ્રાહ્મણો કેમ રાજાને શ્રી શ્રી સ્થળ અને શ્રી સિદ્ધપુર મોકલવાની અહીંયા સલાહ આપે છે પહેલાં તો રાજાને બરાબર લૂંટે છે એમની જે વા જોશીપણા અથવા તો કહી શકાય કે ખોટી ખોટી ભવિષ્યવાણીઓ અને ખોટા ખોટા પ્રાયોશિત કરાવીને રાજાને ઘણો લૂંટે છે પછી જ્યારે એનો જે છે વેદો અને શાસ્ત્રો પરથી ભરોસો ઉઠવા લાગે છે ત્યારે એના ઉપાય રૂપે અને અમે અને સિદ્ધપુરમાં જે કહી શકાય કે જાતિઓ અને બ્રાહ્મણોની જે કહી શકાય તકરાર છે એને સોલ્વ કરવા માટે રાજાને પોતાના તરફ કરવા માટે એ સોલ્વ બ્રાહ્મણનો એ ઇસ્યુ સોલ્વ કરવા માટે એને સિદ્ધપુર તરફ મોકલે છે બરાબર અને સિદ્ધપુર રાજા આગળ જાય છે આગળ જોઈએ અને જ્યારે એ પ્રમાણે મનને નિશ્ચય હોય ત્યારે ત્યાં ગયા પછી શાંતિ થયા વિના રહેતી નથી કલ્પનાની મન તથા શરીર પર ઘણી સત્તા છે ઘણી જોરાવર કલ્પનાથી માણસને મંદવાડ આવે છે તથા આવેલો મંદવાડ જાય છે ઘણી જોરાવર કલ્પના ન હોય તો તેવી વસ્તુઓ આપણા જોવામાં તથા ખોટા અવાજ આપણા સાંભળવામાં આવે છે તે સગળી નાની નિરો છેદ રહે છે તથા આખા જગતમાં નાના નાના પ્રકાર પ્રકારના વહેમ તથા ખોટા વિચાર ચાલે છે કલ્પનાથી જ માણસ વખતે ઘેલો થઈ જાય છે અને કલ્પનાની સત્તા વડે તે વેશુદ્ધ થઈ અવસ્થામાં પડે છે સિવાય કલ્પનાની શક્તિ બીજા ઘણી એક રીતે ચાલે છે જો સ્થિરતાના મહિમા ઉપર પૂરો ભરોસો રાખી ત્યાં જશો તો કલ્પનાની સત્તા વડે જ મનની શાંતિ થશે વળી જગતના ફેરફારથી ઘણું કાર્ય સાય ઘણું કાર્ય થાય છે જો શરીરના માંદા લોકોને ફેર કરવાથી થવાથી ઘણીવાર આરામ થાય છે તો માન મનના રોગીઓનું દુઃખ તેમ કીધાથી શા માટે નિવારણ નહીં થાય વળી જેવોને પશ્ચાધનની મહાપીડા નડે છે તેમને જગા બદલવાથી ઘણો ફાયદો થયા એના રહેતો નથી જગતમાં જે જે વસ્તુઓનું આપણને જ્ઞાન છે તે પ્રતિમા આપણા સ્મરણ સંગ્રહમાં રહેલી હોય છે પણ ત્યાં જ તેઓ એકલી હોતી નથી હરેક પ્રતિમાને વીંટળાયેલી કેટલીક હકીકત હોય છે તે સુખદાયક અથવા દુઃખદાયક તો પણ હોય તો પણ જ્યારે વિચારશક્તિ વળે તેમાંની એક પ્રતિમા તે સંગ્રહસ્થાનમાંથી બહાર નીકળે એટલે તેની હકીકત સાથેની હકીકત પણ તેની સાથે એકદમ ધસી આવે છે જ્યારે પરદેશમાં સ્વદેશ યાદ આવે છે ત્યારે તેની સાથે આપણા મા બાપ સગાવેલા ઓળખીતા લોકો મિત્રો આપણું નાનપણનો વખત તેની ખુશી જવાનીનો વખત તેમાં ભોગવેલા સુખ એ વગેરે હજારો વાતો તેની સાથે ધસી આવે છે અને તેમાં કેટલીક વાર આપણને સુખ અને કેટલીક દુઃખ ઉત્પન્ન થાય છે તેમજ તે માણસે જ્યારે ખૂન કીધેલું હોય ત્યાં તે રહે તો તે જગ્યા ઉપરથી તેના ખૂન વિશેના ભયંકર વિચારો તેના મનમાં નિરંતર આવ્યા જ કરે છે અને તેથી માણસ તેથી તેને જરા પણ છાતા વળે નહીં એ તેથી ઉલટું જો તે જગ્યા છોડીને બીજે ઠેકાણે જાય તો નવી નવી વસ્તુઓ પ્રતિમા તેના તેઓની સાથેની નવી હકીકતો સ્મરણ સ્થાનમાં જગા કરે છે અને તેમાંથી નીચે દબાયેલી પ્રતિમાઓના ઉપર આવવાનું કઠણ પડે છે તેથી તેઓ કોઈ પણ વારે નીકળી આવી તેની ઉપદ્રવ કરે એવી રીતે નવી પ્રતિમાઓ સંગ્રહ વધારે ને વધારે થવાથી જૂની ઉપર વધારે ભાર થાય છે અને જ્યારે વધારે દબ ત્યારે તે વધારે દબાતી જાય છે અને તેનું પરિણામ એ થાય છે કે મનને વધારે સુખ તથા શાંતિ થતી જાય છે એવો જગા બદલવાનો મહત્ત્વ છે વળી પ્રાચીન કાળમાં મહર્ષિઓ જે જે ક્ષેત્ર થતી સ્થળ પસંદ કરેલા છે તે રમણીય તથા ચિત્તાવર્ષક સ્થળ જોઈને જ કીધેલા છે જે નદીઓ પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે તેની નદીઓ પર જે જગ્યા છે તેમાંથી કેટલીક યાત્રા ભરાય છે અને સૃષ્ટિમાં જે સગળી વસ્તુઓ છે તેમાં નદીઓ સઘળી જ ચમત્કારી છે વરસાદનું પાણી કોઈ ડુંગરના પોલાણમાં એકઠું થઈ તેમાંથી ભરાઈને વહે છે અને તે ધીમે ધીમે મોટી થઈ આગળ ચાલે છે અને લાખો લોકોના પ્રાણનો આધાર થઈ પડે છે તે જવાથી માણસનું મન ઘણું વિસ્મિત થાય છે નદીની તેના કાંઠા ઉપરને શહેરના લોકોને પાણી પૂરું પાડે છે તથા આસપાસના ખેતરોમાં પાણી સિંચાય છે એટલું જ નહીં પણ હિન્દુ લોકોને અગત્ય કરીને બ્રાહ્મણ અને સંધ્યાની સ્નાન સંધ્યાદિ કર્મો કરવાની તે ઘણી કિંમતી થઈ પડે છે વળી મોટી વહાણ એ ચાલે એવી નદીઓની વ્યાપારની વૃદ્ધિ થઈ તે ઉપરના શહેરોની આબાદીમાં વધારો થાય છે તથા સ્થળની નવાઈ તથા વધારાના ચસણો બીજે સ્થળે લઈ જઈ શકાય છે જૂની નદીના જુદા જુદા ઘાટ ઉપર ઘણા એક લોકો નહતા હોય ઘણી એક સ્ત્રીઓ પણ પાણી ભરતી હોય કેટલાક સ્ત્રીઓ લુગડા ધોતી હોય કેટલાક બ્રાહ્મણો સાંજ સવાર સંધ્યાદી કર્મો કરતા હોય તે વખતે કાંચ જેવા નિર્મળ પાણી ઉપર પવનની લહેરથી ઘણા નાના મોજા થતા હોય સામાકાંઠા ઉપર ઝાડો આવી રહ્યા હોય વચમાં હોડીઓ તથા વાહણો ખલાસી સહિત ડોલતા હોય તે જોઈને મનને શાંતિ તથા આનંદ ઉપજેવે છે વળી નદીને જોવાથી માણ માણસને તેનો સંસાર યાદ જેમ નદી પહાડમાં નીકળતી વખતે નાની હોય તથા બહાર પડ્યા પછી થોડીક દૂર તે ફૂલોમાંથી તથા કાંકરામાં જ રમતી રમતી જાય છે તેમ માણસ પણ બાલ્યાવસ્થામાં હોય છે નદી આગળ ચાલ્યા પછી તેમાં બીજી નદીઓ આવીને મળે છે તેમ માણસો થોડા મોટા થયા પછી ઘણા જોડે સંબંધ બાંધે છે નદી વધારે આગળ ચાલ્યા પછી એટલી મોટી થાય છે કે ઘણા એક માણસોને ઘણી અગત્યની થઈ પડે છે તથા તે ઉપરના વહાણોના ફરવાથી વ્યાપાર ચાલે છે તથા માણસના સુખને શોખને વાસ્તે તે વસ્તુઓ જે વસ્તુઓ જોઈએ તે સગડી પૂરી પાડે છે તે માણસમાં ઘર જોવાની બીજાઓને ખપ લાગે છે તથા ભારે ભારે કામો માથે લે છે અને નદી જેમ છેલ્લી વાર અમરિયાદ સમુદ્રને મળી જાય છે તેમ માણસ પણ અંતે લય પામી તેનું અંતવાન આયુષ્ય આનંતકાળ સાથે મળી જાય છે જ્યારે માટે નદીઓ જોયાથી માણસની જિંદગી પર તેના વિચાર દોડે છે પરમેશ્વરના એક મોટા કામ આગળ શૂન્ય જેવો તે થઈ જાય છે કેટલાય સ્ત્રી તીર્થ મોટી જાડી તથા મહાવનમાં હોય છે ત્યાંથી ઝાડોના ઘટામાં એકાંતપર્ણનો વાસ હોય છે વળી એ કેટલાક ઠેકાણે મોટા મોટા પર્વતો આવી રહેલા હોય એવી રમણીયામની જગામાં કોના મનમાં ભક્તિ આવ્યા વિના ન રહે જ્યાં ઈશ્વરે બહોળે હાથે પોતાની ઉદારતા વાપરેલી છે જ્યાં જગત કરતાના મોટા કર્મો માણસના હલકા તથા નબળા કામોનીમાં જાણે મશ્કરી કરતા એમ લાગે છે જ્યાં ઘણી તરફની ની શોભા એકઠી મળેલી હોય છે ત્યાં ભૂમિ એવી તો પવિત્ર તહેવા દે દેવતાય જણાય છે જેમાં કંઈ દુષ્ટ કામ કરતાં જ માણસને ત્રાસ લાગે છે તથા તેનો નમૂનો લઈ પૃથ્વી પરના કેટલાય જંગલી લોકોએ પોતાનું સ્વર્ગ કલ્પેલું છે એવા રમણીક તથા પવિત્ર સ્થળોમાં માણસને પોતાનું તુચ્છપણું તથા હલકાઈ સમજાય પોતાના અતિ બળવાન ઘણી કોઈ શક્તિ છે એ પોતાનાથી અતિ બળવાન કોઈ શક્તિ છે એમ જાણે તથા તે શક્તિ આગળ નમ્રતા પકડી તેને નમીને પોતાનો દેહ તથા આત્મા સોંપે તેની બેહદ સ્તુતિ કરે તેના ઉપર દ્રઢ વિશ્વાસ રાખી ભક્તિમાં વધારો કરે તથા તે જે છે તેની ઈચ્છાથી થાય છે તેમ ખાતરી કરી ધૈર્યતા તથા શાંત મનને વિશે રાખે અને તેમાં કંઈ આશ્ચર્ય નથી ગરડા બ્રાહ્મણ ઉપર જાણે યાત્રાનો મહિમા રાજા આગળ કહી સંભળાવે આગલી સગળી વાત સાંભળીને કારણના મન ઉપર ઘણી અસર થઈ અને તેને તે વખતની સિદ્ધપુરની યાત્રા જવાની તૈયારી કરવાનો હુકમ કીધો બે ત્રણ દહાડા પછી થોડાક માણસ લઈ કાંઈ પણ ધૂમધામ સિવાય રાજા કરણ સિદ્ધપુર જવાને નીકળ્યો સિદ્ધપુરમાં ઘણા શૈવ તથા જૈન દેવસ્થાનો હતા તેમજ શૈવ દેવસ્થાનો ઉપર ધજા ચડતી પણ કેટલાય વર્ષે જૈન દહેરા ઉપર ધજા ચડાવવાની મના થયેલી તે છતાં પણ મોતી શાહને દિલ્હીથી પાછા આવ્યા પછી કારભાર મળ્યો ત્યારે તેની હિમાયત ઉપરથી ઘણા તેની છાની ઉશ્કેરાણીથી તેઓને ઉપર ધજા ચડાવવા માંડી આ જોઈને બ્રાહ્મણોને ઘણો જ ક્રોધ ચડ્યો અને તેઓને તે બાબત રાજાની આગળ ફરિયાદ કીધી પણ મોતીશાહે યુક્તિ કરી તેનું કંઈ ચાલવા દીધું નહીં રાજા હવે પોતાના ગામમાં આવ્યો અને હવે તેનું નક્કી કામ પડશે તેવું જોઈને તેઓ ઠરાવ કીધો કે જ્યાં સુધી રાજા જૈન દેવસ્થાન ઉપર ધજા ઉતરાવે નહીં ત્યાં સુધી તે સવા લાખ સોનાની મહોર દીક્ષા દક્ષિણા આપે તો પણ કોઈ પણ રીતની ક્રિયા તેઓએ કરવી નહીં બીજે દહાડે સરસ્વતી નદીમાં સ્નાન કરી દેહશુદ્ધ પ્રાયશિત કરવાનો રાજાનો મનસુબો હતો તે કારણસર તેને ગામના મુખ્ય બ્રાહ્મણોને બોલાવ્યા અને તેઓની આગળ પોતાનો વિચાર કીધો બ્રાહ્મણે દળતાથી જવાબ આપ્યો કે શેવમાર્ગે રાજાના રાજ્યમાં જૈન ધર્મવાળાએ પોતાના દેવસ્થાનો ઉપર હુકમથી ઉલટા ચાલીને ધર્મ ચડ ધજા જે છે ચડાવી છે તે ઉતરવાની અમે ફરિયાદ કીધી પણ તમારા જૈન મંત્રીની સલાહથી તમે અમારી વાત જે છે ઉપર ધ્યાન આપ્યું નહીં માટે આ જ્યાં સુધી અમારી વિનંતી કબૂલ કરવામાં આવશે નહીં ત્યાં સુધી અમારા મોથી એ પણ આપણને કોઈ જાતની ક્રિયા કરાવશે નહીં બ્રાહ્મણોનું આવું બોલવું સાંભળીને રાજા ઘણો કોપાયમાન થયો અને તેણે બ્રાહ્મણોને અના અપમાન કરી કાઢી મૂક્યા પછી એ સઘળી હકીકત તેણે શાહને કહી તે વખતે મોતીશાહે જોયું હવે લાગ આવ્યો છે આપણે જાણીને એમ જાણીને તેણે બ્રાહ્મણો પર જુલમ કરવા માંડ્યો તથા તેઓના દેવસ્થાનના અંગના હક ખોટા કરવા તરફ લક્ષ્ય લગાડ્યું એ જ વખતે રાજાને જૈન માર્ગમાં લાવવાને ઘણા પ્રયત્નો કીધા તથા સગળે ઠેકાણે ઘણી પવિત્ર પ્રવીણ જતીઓ બોલાવી મંગાવ્યા તેઓને વાદ વિવાદ કરી બંને ધર્મનો મુકાબલો રાજા આગળ કરી દેખાડી તેને આદિનાથ ભક્ત કરવાની તેને શ્રમ કીધો પણ રાજામાં ધર્મ સંબંધી જુસ્સો થોડો હતો તથા તેણે એક તરફી સગળી વાત સાંભળી હતી તેથી તેના મન ઉપર કંઈ અસર થઈ નહીં જ્યારે જતીઓ તેનું માથું ઘણું ફોડાવ્યું ત્યારે તેણે બંને પક્ષોના ભણેલા લોકોની સભા કરી વિવાદ કરાવવાનો વિચાર કર્યો તે તેણે તે કબૂલ્યું પછી ગામના સઘળા બ્રાહ્મણોએ સભામાં આવવાના નિમંત્રણ કીધા અને મુકરલ કરેલ દહાડે ઘણા બ્રાહ્મણો તથા જતીઓ એકઠા થયા તથા રાજા એક ઊંચા આસન ઉપર બેઠો મોતી તથા બીજા મોટા કારભારીઓ તેની પાસે હરબંધ બેઠા અને રાજાની સાથેના તથા ગામના બીજા લોકો પાછળ ઊભા રહ્યા સગડા બેઠા પછી એક જતીય બ્રાહ્મણને કહ્યું કે કુમારપાળ રાજા વખતમાં જે વાત બની હતી તે તમને સંભળાતી નથી નહીં સંભળાતી હોય તો હું તમને કહી સંભળાવું બ્રાહ્મણે કંઈ ઉત્તર વાળ્યું નહીં તેથી તે જતી બોલ્યો એક દહાડો કુમારબાળ રાજા પાલખીમાં બેસીને ચોટા મોથી જતા હતા ત્યારે તેને હેમાચાર્યનો શિષ્ય મળ્યો તેને પૂછ્યું કે આજે શિતિથી છે તે દહાડે ખરેખર અમાસ હતી પણ શિરસિદ્ધિ ભૂલથી કહેવાય ગયું કે મહારાજ આજે પુને છે જે વખતે તે વખતે કેટલાય બ્રાહ્મણ તે રસ્તે થઈને જતા તેને જવાબ સાંભળ્યો અને ખડખડા ઠસી પડી તે શિષ્યની શિષ્યની મક્ષ કરી બોલ્યા કે આ બોકડો શું જાણે આજે તો અમાવસ્યા છે કુમારપાળે આ વાત સાંભળીને સાંભળીને ઘેર જઈને હેમાચાર્યને બોલાવ્યા અને પેલું શિષ્ય તેના અપાસરામાં જઈ પહોંચ્યો ત્યારે તે ઘણો શરમાયો તથા ખેદ પામ્યો આચાર્ય તેને પૂછ્યું કે હવે શું શું થયું છે તે જ તે ઉપરથી તેને આગળની સગળી વાત કહી ત્યારે આચાર્ય તેને કહ્યું કે વાત તારે મનમાં કંઈ ચિંતા રાખવી નહીં રાજાને રાજાના માણસો સાથે તે મહેલમાં ગયો કુમારપાળે પૂછ્યું કે આજે શી તિથિ છે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમાવસ્યા પણ હિમાચારે કહ્યું કે પૂર્ણિમા બ્રાહ્મણોએ કહ્યું કે રાત્રે જણાશે તો જે પૂનમ હશે તો ચંદ્ર દેખાશે અને એમ થાય તો સગળા બ્રાહ્મણ રાજ્ય છોડી જતા રહેવું પણ જો ચંદ્ર ન ઉકે તો જતીઓએ દેશ નિકાલ કરવા હેમાચાર્ય એ વાત કબૂલી લીધી અને પોતાને અપસ અપાસરે ગયો તેને એક દેવીનું સાધન હતું તેની આરાધના કીધી અને તે દેવીની યુક્તિથી સગડાની નજર બંધાઈ ગઈ અને પૂર્વમાં ચંદ્ર ખરેખર ઉગ્યો અમે સગડાએ દીઠ્યું બ્રાહ્મણો હાર્યા અને તેઓને દેશ નિકાલ કરવાનો હુકમ થયો જેથી આ વાત કહીએલો એક બ્રાહ્મણ બોલ્યો કે જે જ્યારે પૂર્વાદ કહો ત્યારે ઉત્તરાર્થા માટે કહેતા નથી જો તમારી કહેવાની ખુશી ન હોય તો હું સગડા શબ્દને અને હું કંઈ સંભળાવું તે વખતે બોધી દેવબોધી આચાર્ય પાટણમાં બ્રાહ્મણોને બોલાવી લાવ્યા અને સવારે કુમાર પર રાજાએ બ્રાહ્મણોને બોલાવી મંગાવ્યા અને રાજ્યની બહાર જવાનો હુકમ કીધો તે વખતે દેવબોધી આચાર્ય આગળ બોલી પડે કે કોઈને રાજ્ય બહાર કાઢી મૂકવાની શી જરૂર છે આજે નવ કલાકે મહાસાગર પોતાની મર્યાદા છોડીને આખા દેશ ઉપર ફરી વળશે એ સાંભળીને રાજાએ દેવ હેમાચાર્યને બોલાવ્યા અને પૂછ્યું કે બ્રહ્મચારી કહે છે કે જલ પ્રણાલી થના એને થનાર છે તે ખરું છે કે નહીં હિમાચારે કહ્યું કે જલ પ્રલય કદી થનાર નથી અને જગતને આરામ નથી માટે લય પણ નથી દેવબોધિ આચાર્ય કહ્યું કે ઘડી મૂકો ઘડી મૂકો અને શું થાય છે તે જુઓ ત્રણેય જણા ઘડી પાસે બેઠા અને જ્યારે નવ કલાકની તૈયારી થઈ ત્યારે તેઓના મહેલની મોટી મેળી પર ચડ્યા અને પશ્ચિમ તરફની બારીમાંથી જોયું તો દરિયાના મોટા મોજા તેની ઉપર જલ્દીથી આવી જ રીધા અને મોટા મોજા આગળ આવતા જ રહ્યા એટલે તે સુધી કે છે શહેરના ઘણા સઘળા ઘરો પાણી રાજા બંને ગયા અને પાણી જેમ તેમ નીચે તેમ તેમ ચડતું ગયું અને તેઓ છેલ્લી અથવા સાતમી મેઢી પર ગયા અને નીચે જોયું તો શહેર ઊંચામાં ઊંચા ઝાડો તથા ઊંચા દહેરા શિખરો ડૂબી ગયેલા દીઠા અને પાણીના મોજા સિવાય કાંઈ પણ બીજું દેખાય નહીં કુમારબળ રાજાએ ઘણો ભય પામીને દેવભૂત્રી આચાર્ય તરફ જોયું અને પૂછ્યું કે બચવાને હવે કોઈ રસ્તો છે કે નહીં તે બોલ્યો કે પશ્ચિમ તરફ એક હોડી આવશે તે આ બારીની પાસે થઈને જશે જેમાં જલ્દી કૂદી પડશે તે બચશે તે પ્રમાણે તે ત્રણેય જણાએ પોતપોતાની કમર બાંધી અને હોળીમાં જલ્દીથી કૂદી પડવાની તૈયારી કીધી એટલામાં માટે આગે હોડી દેખાઈ તે પાસે આવતી ગઈ અને તે વખતે દેવબોધે આચાર્ય રાજાનો હાથ પકડ્યો અને તેઓ કહ્યું કે હોડીમાં ઉતરવાને આપણે એકબીજાને સહાય થવું જોઈએ હોળી બારી આગળ આવી ત્યારે તે રાજાએ તેમાં કૂદી પડવાનું કીધું પણ સ્વામી તેને પાછળ ખેંચી લીધું હિમાચલે બારીમાંથી છલાંગ મારી પણ દરિયો તથા હોડી બંને ખોટા હતા તેથી આચાર્ય નીચે ઉપર પડ્યો અને અને તેને કટકે થઈ ગયા પછી શિષ્યોને કતલ રાજા સ્વામીનો ભગત થયો એ બંને વાત સાંભળી કારણ રાજા બોલે કે બંને પક્ષવાળા સમાન થઈ રહ્યા બલકે હિમાચાર્યના કરતા દેવ બોધી આચાર્ય વધારે પરાક્રમ કીધું તથા વધારે ચમત્કાર કરી દેખાડ તે ઉપરથી એક બ્રાહ્મણ બોલ્યો રાજા ધીરાજ જગતમાં અસલ વેદ ધર્મ હતો વેદ અનાદી છે તથા જે તેમાં જે લખેલું છે તેમાં કોઈ પણ માણસથી ચૂક કાઢી શકાતી નથી જ્યારે વેદના ગુહાર્થ સમજવા કઠણ પડ્યા ત્યારે તે ઉપર ભાષ્ય ટીકા અને મહર્ષિઓએ ટીકા મહર્ષિઓ કીધી પછી વેદ બધી ઉપરથી ધર્મ તથા ક્રિયા બતાવી આપને છ શાસ્ત્ર થયા પહેલાં તો બે મીમાંસા થયા પ્રથમ એટલે પૂર્વ મીમાંસા જૈમિનીય રચ્યું અને વેદોક્ત કર્મો કરવાથી સ્વર્ગ સુખ મળે છે તે માટે આ કર્મ કરવા તેમ બતાવ્યું છે ઉત્તર મીમાંસા વ્યાસે રચ્યું જેમાં આધ્યાત્મ જ્ઞાન છે ન્યાય ગૌતમ રચ્યું ગૌતમે રચ્યું તેમાં ન્યાયશાસ્ત્ર લખેલું છે કર્ણાદનું તર્કશાસ્ત્ર તેમજ જગતની ઉત્પત્તિ પરમેશ્વરે પરમાણુથી પોતાની ઈચ્છા વળી કરી છે એમ બતાવી કપિલ મુનિનું નિરી નિરીશ્વરવાદી શાસ્ત્ર છે પતંજલિનું ઈશ્વરી શાસ્ત્ર છે એ બંને છેલ્લા કહેલા શાસ્ત્રનું નામ શાસ્ત્ર છે એ છ શાસ્ત્રોમાંથી ગૌતમના ન્યાયશાસ્ત્રમાં તથા કણાદની તેની શાખામાં નિરીશ્વરી મત દેખાડેલો છે કપિલના સાંખ્યશાસ્ત્રમાં પરમેશ્વરને કબૂલ રાખેલો નથી એટલે કે મિત્રો અહીંયા નિરીશ્વરવાદી કપિલ મુનિનું જે સાંખ્યશાસ્ત્ર છે એ નિરીશ્વરવાદી એથિસ્ટ છે બરાબર તથા પતંજલિ એવી એવો અભિપ્રાય કર્યો આપ્યો કે પ્રકૃતિ અનાદિ છે બુદ્ધ અહીંયા મિત્રો બુદ્ધની પણ નિંદા કરેલી છે શંકર મહેતાએ બુદ્ધ જેણે બૌદ્ધ ધર્મ પ્રવર્ત્યો તેની મરજી વિરુદ્ધ મરજી હિન્દુ ધર્મમાં સુધારો કરવાની હતી પણ પોતાની કીર્તિ પાછળ કાયમ રાખવાને તેને નવો માર્ગ ચલાવ્યો તેણે પહેલાં તો અનાદિ વેદની સત્યતા અને સાંખ્યનો શાસ્ત્રનો અભ્યાસ કરી તે પ્રમાણે નિરીશ્વરી મત ચલાવ્યો અને તેના શિષ્યો ઘણું કરીને આખા હિન્દુસ્તાનમાં વધી ગયા અને કેટલીક વાર સુધી એવી દાસ્તી રહી કે વેદ ધર્મ દુનિયામાંથી ડૂબી જશે પણ ઈશ્વરે તે વખતે કુમારી ભટ્ટાચાર્ય ઉદ ઉદનાચાર્ય તથા શંકરાચાર્યને મોકલ્યા તેને આખા ભારતનો ફરી બૌદ્ધ ધર્મના ઘણા જ વિદ્વાન પંડિતો સાથે વાદ ચલાવી તેઓના મતના ખંડન કીધું અને ઉદનાચાર્યકૃત બૌદ્ધ ધર્મ ખંડત પુસ્તક અધ્યાપી છે તેઓએ હિન્દુ ધર્મને પાછો જીવતો કર્યો અને બૌદ્ધ ધર્મમાંથી સેંકડો વર્ષ પછી જૈન આખા જૈન શાખા જે છે નીકળી એ જૈન તથા બૌદ્ધ ધર્મમાં ઘણો થોડો ફરક છે ફેર છે પણ તે બતાવી આપવાનું આઠેકાણે ફળ નથી હિન્દુ ધર્મ અને જૈન ધર્મ એ બેમાં કેટલું મળતા તથા જુદાઈ છે તેમાં અલ્પ મારા અલ્પ જ્ઞાન પ્રમાણે હું દેખાડી આપીશ જૈન લોકો માને છે કે પરમેશ્વર છે જ નહીં અથવા હોય તો તેનામાં કામ કરવાની અથવા જગત ચલાવવાની શક્તિ નથી તેઓ માને છે કે પદાર્થ અનાદી છે તેઓના ઋષિઓનો ઈશ્વર જેવા માને છે તેવા ઋષિઓને ઈશ્વર જેવા માને છે હરેક પ્રાણીને જીવતું રાખવાની ઘણી સંભાળ રાખે છે તેવાના જતીઓનું કામ વંશ પરનું ઉતરતું નથી તે વેદ ઈશ્વરની તરફથી આવેલા છે તેમ તેઓ માનતા નથી તેઓ બલિદાન કરતા નથી તેઓ અગ્નિને માનતાને નથી તેઓ માને છે કે શાંતિ રાખી ધ્યાન કરું તે જ સર્વોત્કૃષ્ટ સુખ છે તેઓમાં પણ હિન્દુઓની પેઠે જ્ઞાતિ વેદ છે અગર જો વેદને તેઓના ધર્મનો પાયો છે એવો સમજતા નથી તો પણ તેઓ જે વાત તેઓના ધર્મથી વિરુદ્ધ હોતી નથી તેઓને તેઓ ઘણું માન આપે છે વેદમાં પશુઓને વધ કરવાની આજ્ઞા આપેલી છે તથા પ્રાણી સિવાયના બલિદાનમાં પણ અજાણતા જીવહિંસા થયા વિના રહે જ નહીં એવી વેદ સામે તેઓની મુખ્ય હરકત છે તેઓ હિન્દુઓના સઘળા દેવતાઓને કબૂલ રાખે છે અને તેઓ માના કેટલાકને પૂજે છે પણ તેઓને પોતાના ઋષિઓથી ઉતરતા ગણે છે અને ઋષિઓ સૌથી વધારે માન આપે છે આ ઋષિઓને તપસર્યા કરી દેવતાઓ ઉપર શ્રેષ્ઠા મેળવેલી છે એમ તેઓ ગણે છે તેઓને તીર્થંકર કહે છે આ યુગના ચોવીસ અને પાછલા યુગના ચોવીસ અને આવતા યુગના ચોવીસ છે તેમાંથી કેટલીક